નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનાની સામયિક મૂલ્યાંકન કસોટી કે જેનું ગુજરાતીનું પેપર છે એ તમને આવી ગયું હશે. તો આજે આપણે એ પેપર સોલ્યુશનનો અભ્યાસ કરવાના રહેશે. તો પ્રશ્ન પહેલો આપેલો છે કે આપેલ ચિત્રને ધ્યાનપૂર્વક જોઈ તેને અનુરૂપ વર્ણન કરો. તમને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સુંદર ચિત્ર આપેલું છે, દેખાય છે તમને ચિત્ર? તો એ ચિત્ર જોઈ અને તમારે વાક્ય બનાવવાના રહેશે. તમારે શું કરવાનું છે? એમાં વાક્ય બનાવવાના છે. તો ચિત્ર તમે ધ્યાનથી જોઈ લ્યો. તમને ચિત્ર જોતાં જ ખબર પડી જાય કે આ એક વૃક્ષારોપણનું ચિત્ર છે. જુઓ, અહીંયા વૃક્ષ વાવે છે, અહીંયા વૃક્ષ વાવે છે, અહીંયા વાવે છે, અહીંયા વાવે છે. વૃક્ષારોપણનું ચિત્ર છે ચિત્ર આપેલું છે તમને. તો ચાલો આપણે એ ચિત્રને ધ્યાનપૂર્વક તમે જોઈ લીધું તો એ ચિત્રને અનુરૂપ આપણે કેટલાક વાક્ય બનાવીએ. શું બનાવવાના છે? આપણે ચિત્રને અનુરૂપ કેટલાક વાક્ય બનાવીએ. તો તમે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ લીધું છે ધ્યાનથી? હા, જોઈ લીધું છે. તો આપણે એના હવે વાક્ય લખવાના રહેશે. તો અહીંયા મેં વાક્ય લખેલા છે એ મુજબ તમારે વાક્ય લખવાના રહેશે. તો પહેલું વાક્ય છે, જો વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય, આપેલ ચિત્રમાં આપણને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, કે આપેલ ચિત્ર છે બરાબર, આપેલ ચિત્રમાં આપણને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, એ પહેલું વાક્ય છે. જુઓ પહેલું વાક્ય જોજો વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં આપણને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પછી જે બીજું વાક્ય, વૃક્ષની આજુબાજુ ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. કેની આજુબાજુ? તો કે વૃક્ષની આજુબાજુ ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. પછી જે ત્રીજું વાક્ય, પહેલા ચિત્રમાં વૃક્ષો વાવીને પાણી આપવામાં આવી રહ્યું છે. તમે ચિત્ર જોજો, પહેલું ચિત્ર છે એમાં વૃક્ષો વાવીને પાણી આપવામાં આવી રહ્યું છે. પછી છે ચોથું વાક્ય, બીજા ચિત્રમાં છોકરાએ વૃક્ષ વાવી દીધું છે. બીજા ચિત્રમાં શું છે? છોકરાએ વૃક્ષ વાવી દીધું છે. અને ત્રીજા ચિત્રમાં છોકરી વૃક્ષ વાવે છે. શું છે? ત્રીજા ચિત્રમાં છોકરી વાવે છે, અહીંયા શું ઉમેરી દેજો? વૃક્ષ. ત્રીજા ચિત્રમાં છોકરી વૃક્ષ વાવે છે. પછી પાંચમું વાક્ય છે, ચિત્રની જેમ આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ. ચિત્રમાં તમને જેમ વૃક્ષો વાવતા દેખાય છે એવી રીતે આપણે પણ શું છે વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો વાવવા જોઈએ. તો આ હતું તમારું ચિત્રના વાક્ય, કે ચિત્રનું આપણે શું કર્યું હતું, સરસ અને સુંદર મજાનું રીતે વર્ણન. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે જોઈએ. તો શું કહે છે પ્રશ્ન નંબર બે? તો કે આપેલ વાર્તા વાંચી. શું કરવાનું છે તમારે? અહીંયા તમને વાર્તા આપી છે. તો કે પ્રશ્ન બે, આપેલ વાર્તા વાંચી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. તમને સરસ મજાની વાર્તા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો એ વાર્તા છે એ તમારે વાંચવાની રહેશે. હરણ અને સિંહનું શું હતું વાર્તા છે? તો જોઈએ વાર્તા શું કહે છે. તો કે સિંહનું બચ્ચું સોનું અને હરણનું બચ્ચું મોનું. કેનું છે? તો કે સિંહનું બચ્ચું સોનું અને હરણનું બચ્ચું મોનું, બંને પાકા મિત્રો. થોડી વાર પણ એકબીજા વિના ન ચાલે. બંને પાછા મનમોજી પણ ખરા, આખો દિવસ જંગલમાં ઉછળકૂદ કર્યા કરે, આમ તેમ દોડ્યા કરે અને રમ્યા કરે. એક દિવસ સોનુની માએ તેમને સમજાવ્યું, તું અને મોનું બંને અલગ છો. તો સોનુએ કહ્યું, તે તો મારો પાકો ભાઈબંધ છે, હું હંમેશા તેનું ધ્યાન રાખીશ એમ કીધું છે. હવે આ ફકરા ઉપરથી આપણે પ્રશ્ન જવાબ નીચે તમને કેટલાક આપેલા છે, તો એ પ્રશ્નના જવાબ આપણે શું છે લખવાના રહેશે. તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. મનમોજી એટલે કેવા? જો પહેલો પ્રશ્ન છે ને, પહેલો પ્રશ્ન છે મનમોજી એટલે કેવા. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખેલ છે, એનો જવાબ આ રીતે થશે કે મનની ઈચ્છાથી કામ કરે તેને મનમોજી કહેવાય. પોતાની મનની ઈચ્છાથી કામ કરે એને શું કહેવાય? મનમોજી.
બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? તો કે મનની ઈચ્છાથી કામ કરે તેને મનમોજી કહેવાય. હવે જોજે બીજો પ્રશ્ન, ઉછળકૂદ કરવી શબ્દ વાપરીને નવું વાક્ય લખો. ઉછળકૂદ કરવી શબ્દ વાપરી નવું વાક્ય બનાવવાનું, વાક્ય બનાવવાનું છે તમારે, બરાબર. ઉછળકૂદ કરવી એવું વાક્ય બનાવવાનું. તો એનો જવાબ અહીં લખેલ છે, તો કે વાંદરો બહુ જ ઉછળકૂદ કરતો હતો. શું થશે? તો કે વાંદરો બહુ જ ઉછળકૂદ કરતો હતો. પછી જે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, તમને સોનું અને મોનું બંને અલગ અલગ કેવી રીતે લાગે છે? સોનું અને મોનું બંને અલગ છે એ વાત સાચી છે, પણ કેવી રીતે અલગ લાગે છે એ તમારે લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે અલગ છે બંને. તો સોનું છે ને સિંહનું બચ્ચું છે, આપણે વાક્યમાં જ કીધું છે, જો સોનું સિંહનું બચ્ચું છે, બરાબર. અને હરણનું બચ્ચું એટલે મોનું. તો અહીં લખવાનું છે, સોનું સિંહનું બચ્ચું છે એટલે જંગલના રાજાનું બચ્ચું છે, બરાબર. જંગલના રાજાનું બચ્ચું છે. અને મોનું હરણનું બચ્ચું છે. મોનું કેનું છે? હરણનું બચ્ચું છે. બંને એકબીજાથી અલગ દેખાય છે, એથી બંને એકબીજાથી અલગ દેખાય છે. સમજી ગઈ વિદ્યાર્થી મિત્રો? સોનું શું છે? સિંહનું બચ્ચું. અને હરણ છે એ કેનું બચ્ચું છે? મોનું છે એ હરણનું બચ્ચું છે. આ રીતે બંને શું છે? અલગ છે. જોઈએ પ્રશ્ન નંબર ચાર, સોનું એ મોનુંનું ધ્યાન રાખીશ. સોનું એ મોનુંનું ધ્યાન રાખીશ એવું શા માટે કહ્યું? શા માટે એમ કહે છે કે હું મોનુંનું ધ્યાન રાખીશ? સોનું એમ શા માટે કહે છે? તો એનો જવાબ છે કે કારણ કે તે બંને પાકા મિત્ર હતા. શું આવશે એનો જવાબ? કહે એટલો જ આવશે, કારણ કે તે બંને પાકા મિત્ર હતા એટલે એવું કહે છે. પછી જે પાંચમો પ્રશ્ન, સોનું અને મોનું રમતા હોય અને વાઘનું બચ્ચું આવી જાય તો કોણ કોણે બચાવશે? જો વિદ્યાર્થી મિત્રો સમજો, સોનું મોનું રમતા હોય અને વાઘનું બચ્ચું આવી જાય તો કોણ કોણે બચાવશે? તો એનો જવાબ આવશે, જો સોનું અને મોનું રમતા હોય અને વાઘનું બચ્ચું આવી જાય તો સિંહનું બચ્ચું છે, સિંહનું બચ્ચું હરણના બચ્ચાને બચાવશે. શું આવશે? તો સિંહનું બચ્ચું હરણના બચ્ચાને બચાવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ. તો હવે આપણે જોઈશું આગળના પ્રશ્નના જવાબ. જો પ્રશ્ન નંબર ત્રણ શું આપેલો છે? પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે, તો કે નીચે આપેલ વાક્યમાં આજ્ઞા વિનંતી કે સૂચના છે તે જણાવો. હવે તમને અહીં વાક્ય આપેલા છે, હવે એ આજ્ઞા કહેવાય છે કે વિનંતી છે કે સૂચના છે તે તમારે સાઈડમાં લખવાનું છે. તો વાક્ય છે પહેલું, પ્રવાસમાં આવનાર દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખવી. પ્રવાસમાં જે કોઈ આવે બરાબર, તો એને પોતાની દરેક જરૂરિયાતની વસ્તુઓ હોય બરાબર, તો સાથે રાખવી. તો એ શું છે? તમને સૂચના આપવામાં આવી, એટલે શું છે? એ સૂચના છે. પછી છે બીજું, શાળા શરૂ થતાં દરેક વિદ્યાર્થીએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું. શું પહેરીને આવવું? માસ્ક પહેરીને આવવું. તો એ તમને સૂચના આપવામાં આવી, તો એ શું છે? સૂચના. પછી છે ત્રીજું વાક્ય, તમે મારા આ કામમાં મદદ કરશો તો હું આપનો આભારી રહીશ. વિનંતી કરી, તમે મને આ કામમાં મદદ કરશો તો હું તમને આભારી રહીશ. તો વિનંતી છે. શું છે? એમાં વિનંતી છે. પછી છે ચોથું છે, હંમેશા માતા પિતાની સેવા કરો. હંમેશા માતા પિતાની શું છે? સેવા કરો. તો એક પ્રકાર બંને જવાબ આવે, સૂચના એ છે અને આજ્ઞા પણ છે. શું કહેવાય છે? સૂચના અને આજ્ઞા બંને આવશે વિદ્યાર્થી મિત્રો. પછી છે પાંચમું, તમારા બૂટ ચંપલ અહીં ઉતારો. તમારા બૂટ ચંપલ અહીં ઉતારો. તો શું આવશે? સૂચના આપવામાં આવી તમને કે તમારે બૂટ ચંપલ અહીં જ ઉતારવાના છે. હવે એના પછીનું છે પ્રશ્ન નંબર ચાર. શું છે પ્રશ્ન નંબર ચાર? તો પ્રશ્ન નંબર ચાર, સૂચના મુજબ જવાબ આપવાના તમારે. કેના મુજબ? સૂચના મુજબ જવાબ આપો. તો પહેલું છે, નરેન્દ્ર વાંચે છે. તમને ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જો નરેન્દ્ર વાંચે છે બરાબર, તમને સૂચના પહેલું ઉદાહરણ આપ્યું છે. તો નરેન્દ્રએ વાંચ્યું હતું, ભૂતકાળનું રૂપ થઈ ગયું. ત્રણ કાળ છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે વાંચે છે એ વર્તમાન છે, ક્રિયા ચાલુ છે બરાબર. હવે નરેન્દ્રએ વાંચ્યું હતું એ ભૂતકાળ થઈ ગયું,
તો એમના મુજબ તમને નીચે વાક્ય આપેલું છે, મોર દાણા ચણે ચણે છે. તો એ વર્તમાન થઈ ગયું, ચણે છે બરાબર, ક્રિયા થાય છે એટલે ચણે છે. હવે એનું ભૂતકાળનું બનાવવાનું તમારે, તો મોરે દાણા ચણ્યા હતા. શું આવશે? મોરે દાણા ચણ્યા હતા, આ હણ છે, અડધો હણ. મોરે દાણા ચણ્યા હતા એવી રીતે તમારે લખવાનું રહેશે. પછી છે બીજું, મેં મેદાનમાં બિલાડી ખાલી જગ્યાના પગલાં જોયા હતા. તો ખાલી જગ્યામાં શું આવશે? ના. મેં બિલાડીના, મેં મેદાનમાં બિલાડીના પગલાં જોયા હતા, બરાબર. પછી ત્રીજું છે, નભ તો ગગન સમાનાર્થ શબ્દ છે, બરાબર. નભ તો ગગન અને નાવડી તો શું શું થશે? નાવ. નાવડી એટલે નાવ. જોઈએ આવે પ્રશ્ન નંબર ચાર, તમને ગમતા પાંચ ફળોના નામ લખી તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમને કોઈ પણ પ્રકારના ફળ ગમે બરાબર, એના પાંચ નામ લખવાના અને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા જુઓ, સૌપ્રથમ મેં લખ્યું છે કેળા. શું લખ્યું છે? કેળા. પછી બીજું છે ચીકુ. જુઓ, કેળા, ચીકુ, જાંબુ, નારંગી અને સફરજન, આ મેં પાંચ ફળના નામ લખ્યા. અને પાંચે પાંચ ફળને શું છે? શબ્દકોશના ક્રમમાં ગોઠવેલા જ છે. પહેલાં શું આવે? ક, પછી ચ, જ, ન અને સ, બરાબર. તો તમારે શું છે? આવી રીતે લખવાના રહેશે પાંચ ફળના નામ અને એને શબ્દકોશમાં ગોઠવી લેવાના, બરાબર. આવી રીતે તમારે લખવાનું રહેશે. પછી છે પ્રશ્ન નંબર પાંચ, નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમને વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દ આપેલા છે, કૌંસમાં જોજો, આપેલા છે શબ્દ, બરાબર. જો પહેલો શબ્દ શું છે? શાળા, શિક્ષક, બાળકો, બગીચો, વાનર, પક્ષી, વરસાદ, ડેડકો, ખિસકોલી, લીમડો, કૂતરો, નાસ્તો, ઝઘડો ને મજા. તો સરસ મજાના શબ્દ આપ્યા તમને, તો આપણે ચલો એના પરથી એક સરસ મજાની વાર્તા બનાવીએ. શું બનાવીએ? આપણે વાર્તા બનાવવાની છે, તો વાર્તા બનાવીએ આપણે. ચલો, એક શાળામાં કલર કામ ચાલતું હોવાથી, ક્યાં? તો કે શાળામાં. એક શાળામાં કલર કામ ચાલતું હોવાથી શિક્ષક બાળકોને બગીચામાં ભણાવતા હતા. ક્યાં ભણાવતા હતા? બાળકો શિક્ષકો બાળકોને બગીચામાં ભણાવતા હતા. એક શાળામાં કલર કામ ચાલતું હોવાથી શિક્ષક બાળકોને બગીચામાં ભણાવતા હતા. સુમિત ત્યાં પહોંચ્યો. કોણ પહોંચ્યો? સુમિત ત્યાં પહોંચ્યો ત્યારે બધા લીમડા નીચે નાસ્તો કરતા હતા. સુમિત પહોંચ્યો ત્યારે બધા લીમડા નીચે નાસ્તો કરતા હતા. આજુબાજુ ઘણા બધા પક્ષીઓ ઉડતા હતા. શું છે? તો કે આજુબાજુ ઘણા બધા પક્ષીઓ ઉડતા હતા અને તે લીમડા પર વાનર બેઠો હતો. વાનર એટલે શું થશે? વાંદરો. જો તમને અહીંયા વાનર શબ્દ આપેલો જ છે, તો વાનર શબ્દ લખવાનો, બરાબર. તો તે લીમડા પર વાનર બેઠો હતો. બે ખિસકોલી લીમડાની ડાળી પર દોડતી હતી. કોણ? તો કે બે ખિસકોલી લીમડાની ડાળી પર દોડતી હતી. એક દિવસ પહેલા વરસાદ પડવાથી ઘણા ડેડકા પણ હતા. શું છે? ઘણા ડેડકા પણ હતા. એક દિવસ વરસાદ પડવાથી ઘણા ડેડકા પણ શું છે? હતા. એક દિવસ એક ભાઈ પાલતુ કૂતરો લઈને આવ્યો હતો. કોણ? એક ભાઈ લઈ આવ્યો હતો. તો એક ભાઈ પાલતુ કૂતરો લઈને આવ્યો હતો. શિક્ષકે સુમિતને જોડેથી નહીં મોડેથી આવશે, બરાબર. કારણ કે સુમિત શું છે? મોડો આવ્યો હતો, એટલે આ મ છે, જ નથી, બરાબર. શિક્ષકે સુમિતને મોડેથી આવવાનું કારણ પૂછ્યું. તો સુમિતે કહ્યું કે એક મિત્ર સાથે તેનો ઝઘડો થઈ ગયો. શું કીધું? તો કે એક મિત્ર સાથે એનો ઝઘડો થઈ ગયો. એક મિત્ર સાથે શું થઈ ગયો? એનો ઝઘડો થઈ ગયો. તો શિક્ષકે સમજાવ્યું કે ઝઘડો ન કરવો જોઈએ. શું સમજાવ્યું? શિક્ષકે સમજાવ્યું કે ઝઘડો ન કરવો જોઈએ. શું ન કરવો જોઈએ? તો કે ઝઘડો ન કરવો જોઈએ. પછી બધા બગીચામાં ભણવા લાગ્યા.
શું છે, પછી બધા બગીચામાં ભણવા લાગ્યા. બગીચામાં ભણવાની બધાને મજા આવી. શું છે, બગીચામાં બધાને ભણવાની મજા આવી. તો સરસ મજાની હતી ને વિદ્યાર્થી મિત્રો વાર્તા. તમને કૌંસમાં શબ્દ આપેલા છે એના પરથી શું બનાવી આપણે સુંદર મજાની વાર્તા. તો આવી વાર્તા તમારી નોટબુકમાં લખવાની રહેશે. તો અહીંયા આપણું પેપર સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ.